ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. મોબાઈલ અને ટ્રક મળી કુલ 74.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગત મોડી રાત્રે રિંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મોબાઈલ અને ટ્રક મળી કુલ 74.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ આ મામલે 4 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂનો જથ્થો પણ વિપુલ માત્રામાં પકડાઈ રહ્યો છે. અમદાવાદમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તેના બે દિવસ પહેલાં જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં વિશાળ પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. ટ્રકમાં દારૂ ભરી અને તાડપત્રી બાંધી દેવામાં આવી હતી. રૂપિયા 64.27 લાખની 1251 જેટલી દારૂની પેટીઓ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૂળ પંજાબના દિલરાજ મહેરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ મામલે રાજુ ધીરેન અને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.